હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે બાવીસ સપ્ટેમ્બર અને બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ

તો ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ બે હજાર બાવીસમાં સુરત જે છે મિત્રો એ બીજા નંબર છે બીજા નંબર પર છે સુરત સ્માર્ટ સિટી મિશનમાં સુરત બીજા નંબર પર છે પ્રથમ નંબર પર છે ઇન્દોર ઇન્દોર પ્રથમ નંબર પર છે અને ત્રીજા નંબર પર છે આગ્રા મિત્રો વાત કરીએ શ્રેષ્ઠ રાજ્ય તો શ્રેષ્ઠ રાજ્યમાં મધ્યપ્રદેશ નંબર વન છે એશિયામાં દક્ષિણ ચીન સાગરમાં કયા દેશે આસિયાન સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત કર્યો દક્ષિણ ચીન સાગરમાં કયા દેશે આસિયાન બરાબર આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન એનું પૂરું નામ છે આસિયાન સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત કર્યું છે ઇન્ડોનેશિયા દેશે ઇન્ડોનેશિયાએ કર્યું છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા અને પ્રેસિડેન્ટ છે જોકો બિડોડો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD વન વર્ષક ડ્રાઈવર કંડક્ટર માટે एग्जाम ટુડે નું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનલ ગેમ ટી20 વર્લ્ડ કા ફિફા વર્લ્ડ કા ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ IPL GI Tech બલેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકેજી ટોટલ 40 થી વધારે કરંટ અફેર્સ ની PDF 10000 થી વધારે પ્રશ્નો પુરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર ₹250 9510411961 પર Google Pay PhonePe Paytm કઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે એશિયામાં વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનો ચૌદમો સંસ્કરણ ક્યાં શરૂ થયું વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનો ચૌદમો સંસ્કરણ ક્યાં શરૂ થયું તો રાઈટ આન્સર છે મિત્રો આ મુંબઈ ખાતે બરાબર મુંબઈ ખાતે વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસનો ચૌદમો સંસ્કરણ શરૂ થઈ ગયું છે મુંબઈ રાઈટ આન્સર થશે મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ નેક્સ્ટ હાલમાં કયા દેશની સરકારે પાંચસો ચુમ્માલીસ જિલ્લામાં ઇમરજન્સીની જાહેરાત કરી છે તો જિલ્લામાં ઇમરજન્સી લગાડી છે છે બરાબર આપી જિલ્લામાં હાલમાં ઇમરજન્સી એટલે કે જાહેરાત કરી વૈશ્વિક શિખર સંમેલનનો ચૌદમો સંસ્કરણ ક્યાં શરૂ થયું વૈશ્વિક શિખર સંમેલન ચૌદમો સંસ્કરણ શરૂ થયું છે મિત્રો દિલ્હી ખાતે બરાબર દિલ્હી ખાતે શરૂ થયું છે ફ્રેન્ડ દિલ્હીનો ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના અને દિલ્હીનો કેપિટલ છે મિત્રો ન્યૂ દિલ્હી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે સાથે સાથે ભારતનું પાટનગર પણ છે દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ હાલમાં કયા સ્થળે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસે અસ્ત્રા સ્વદેશી બીવીઆર એર ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે તો લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અસ્ત્રા સ્વદેશી બીવીઆર એર ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે હાલમાં કઈ જગ્યાએ તો ગોવા ખાતે હવે વાત કરીએ ગોવા

કોણે શરૂ કરી પ્રશ્ન એ છે તો રાઈટ આન્સર છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશે શરૂ કરી હવે વાત કરીએ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સીએમ છે મિત્રો સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે આનંદીબેન પટેલ સોરી મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ હાલમાં મધ્યપ્રદેશની કેબિનેટ ફ્રેન્ડ વાત કરું તો આ મુખ્યમંત્રી કૃષક મિત્ર યોજના જે છે એ સ્થાનિક ખેડૂતોને કૃષિ પંપ કનેક્શન આપવા માટે ચાલુ કરવામાં આવી

સ્પોર્ટ્સ લોન્ચ કર્યો સ્પોર્ટ્સ લોન્ચ કર્યો છે નવો બ્રાન્ડ છે મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં તો દીપક ચાહર દીપક ચાહર જે છે એમણે ડીન ઇન સ્પોર્ટ્સ લોન્ચ કર્યો છે હાલમાં ક્રિકેટર દીપક ચાહરે નૈશા હાલમાં કયા રાજ્યની સરકારે એકવીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો પર તંબાકુ હુક્કા પીવા પર પ્રતિબંધ મૂક્યો છે જે લોકો એકવીસ વર્ષથી ઓછા હશે એ કાનૂન તંબાકુ હુક્કા પીવી શકશે નહીં કર્ણાટક રાજ્ય એના પર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો વાત કરીએ કર્ણાટકની કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કેપિટલ છે બેંગલુરુ હાલમાં કર્ણાટક સરકારે ગ્રહલક્ષ્મી યોજના શરૂ કરી કર્ણાટક સરકારે એન ઇપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીને ખતમ કરીને નવી શિક્ષા નીતિ બનાવી ભારતના પહેલા ભૂમિગત ટ્રાન્સફોર્મરનું ઉદ્ઘાટન બેંગલુરુમાં કરવામાં આવ્યું છે

એના માટે આ તહેવાર મનાવવામાં આવે હવે ઓડિશાના સીએમ છે નવીન પટનાયક રાજ્યપાલ છે ગણેશિંહ લાલ અને કેપિટલ છે ભુવનેશ્વર હાલમાં ઓડિશાના મુખ્યમંત્રીએ જુગીવાસીઓને વાસીઓને ભૂમિ અધિકાર પ્રમાણપત્ર આપ્યા છે ઓડિશા સરકારે મુખ્યમંત્રી મેધાવી છાત્ર પ્રોત્સાહન યોજના શરૂ કરી ઓડિશા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સૂર્ય પાત્રોનું નિધન થયું છે ઓડિશાના મુખ્યમંત્રી સંપૂર્ણ પુષ્ટિ યોજનાની શરૂઆત કરી ઓડિશાની રાયગઢા સોલને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે शूटर अमनप्रीत अजरबैजान में आई एस एस एफ वर्ल्ड चैम्पियनशीप मेडल जीतियो तो गोल्ड मेडल जीतियो जीतो अमनप्रीत अजरबैजान में आई एस एस एफ वर्ल्ड चैम्पियनशीप्याल आईसीसी वनडे रैंकिंग में बॉलिंग में कौन टॉप पर रहिये तो फ्रेंड श्रीलंका मचा मोहम्मद सिराज आईसीसी वनडे रैंकिंग बॉलिंग में टॉप पर रहिया है એશિયાલમાં કઈ રાજ્યની સરકારે ઓગણત્રીસ જૂને વ્યાપારી કલ્યાણ દિવસ જાહેર કર્યો છે તો ઓગણત્રીસ જૂને વ્યાપારી કલ્યાણ દિવસ મનાવશે મિત્રો ઉત્તર પ્રદેશ સરકાર યુપી સરકાર બરાબર હવે યુપીની વાત કરીએ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને યુપીનું કેપિટલ છે મિત્રો લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે હાલમાં પ્રયાગરાજની પોલીસે વરિષ્ઠ નાગરિકો માટે સવેરા યોજનાની શરૂઆત કરી હેમલેજ પ્લે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં પોતાનો પહેલો સ્ટોર ખોલશે યુપી સરકારે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાની રાશિ વધારી છે ઉત્તર પ્રદેશ સરકારે સંપત્તિ સંબંધી સમસ્યાઓને ઓછી કરવા માટે ગિફ્ટ ડીડ યોજના શરૂ કરી છે એ શ્યાલમાં ઓઈ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું તો ઓઈસીડી દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતની વિકાસ દર સિક્સ થ્રી રહેવાનું અનુમાન લગાવાયું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ છેલ્લો પ્રશ્ન છે હાલમાં ક્યાં દુર્લભ ધાતુ વેનેડિયમ મળી આવ્યો દુર્લભ ધાતુ વેનેડિયમ ક્યાં મળી આવ્યો તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાતમાં ગુજરાતની અંદર દુર્લભ ધાતુ વેનેડિયમ મળી આવ્યો છે ગુજરાતમાં ખંભાતના અખાતમાં અલંગ પાસે આ એક દુર્લભ ધાતુ વેનેડિયમ હાલમાં મળી આવ્યો વાત કરીએ ગુજરાત ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત છે ગાંધીનગર ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર બન્યું હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદઘાટન કર્યું ગુજરાતના કાકરાપાર પરમાણુ પ્લાન્ટને પૂરી ક્ષમતા સાથે હાલમાં શરૂ કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશીલા મૂકી તો વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો રાઈટ આન્સર હતો મિત્રો ભારત દેશ આજનો પ્રશ્ન છે હાલમાં ભારતના જૂના સંસદ ભવનનું નામ શું રાખવામાં આવ્યું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ